ભાવનગરથી જિલ્લા પોલીસ વડા 21 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. વીએચપી પ્રમુખની હત્યા બાદની ઘટનાઓ સમયે ગેરહાજરી બદલ કાર્યવાહી થઈ છે. આપણે જણાવી દઈએ કે અમરેલીના 7 પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. ભાવનગરના 10 હોમગાર્ડ્સ વિરુદ્ધ પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ હોમગાર્ડ કમાન્ડન્ટ્સને પણ જાણ કરી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવીના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી. અજીત, આ સમગ્ર મામલે શું વિગતો? જેટલા વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર મહુવા ખાતે ગઈ 24 તારીખના રોજ વીએચપી ના પ્રમુખ જયેશ ગુજરિયા નામના વ્યક્તિની હત્યા થવા પામેલ. જે ઘટનાને લઈને સમગ્ર મામલો ગરમા ગયેલ અને બે જૂથ વચ્ચે ખૂબ જ મોટી અથડામણ થવાની શક્યતા ઉભી થવા પામેલ ને બીજે દિવસે પણ દુકાનો સળગાવવાની ઘટના બનવા પામેલ. જે ઘટનાને લઈને, જે ઘટનાની ગંભીરતાને લઈને ભાવનગરના એસપી આઈજી સહિતનો ખૂબ જ મોટો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવેલ. ઘટના કોઈ ગંભીર ઘટના ન બને તેના માટે જેને કહી શકાય કે આકરામાં આકરી જે ફરજ હતી તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવેલ. જેને લઈને અમરેલી અને બોટાદના પણ પોલીસ વિભાગની મદદ લેવામાં આવેલ અને સતત જે પોલીસના અધિકારી ઉચ્ચ અધિકારીઓ પણ મહુવા ખાતે ઘટના બનવા પામે ત્યાં સતત હાજર રહેલ. આ સમગ્ર ઘટના દરમિયાન ખાસ કરીને ભાવનગરના 12 પોલીસ કર્મીઓ, અમરેલીના 7 પોલીસ કર્મીઓ અને બોટાદના 2 પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી અને ગેરહાજર રહેવા પામેલ, જેની ગંભીર નોંધ ભાવનગર એસપી પ્રવીણસિંહ માહલે લઈ અને તમામ લોકોને સસ્પેન્ડ કર્યા છે. અને 10 હોમગાર્ડ કમાન્ડરને પણ જાણ કરવામાં આવી છે કે 10 જે જવાનો છે હોમગાર્ડના તેના પણ વીએચપી ના પ્રમુખની હત્યા બાદની ઘટનાઓ સમયે તેઓ ગેરહાજર હતા, જેને લઈને કાર્યવાહી થઈ.